पुलिस कमिश्नर द्वारा 8 पीआई नी आंतरिक बदली करवामां डिविजन ना पीआई जोशी ने एसओजी में बदली थी है, त्यारे गांधीग्राम ना पीआई वाला नी पीसीबी में बदली थी है। भक्तिनगर ना पीआई जेडी झाला नी गांधीग्राम में बदली थी है। प्रद्युम्नगर ना पीआई चावड़ा नी भक्तिनगर में बदली थी है। साइबर क्राइम ना पीआई फर्नांडिस नी ए डिविजन में बदली थी है। महिला पोलिस स्टेशन ना पीआई जनकांत नी प्रद्युम्नगर में बदली थी है। तो रिजर्व ना पीआई भार्गव जनकांत नी कुवाड़ा में बदली थी है। कुवाड़ा पीआई चुड़ासमा की रीडर शाखा में बदली थी है। राजकोट पुलिस में आंतरिक बदली थी है। हवे वधु माहिती मेळवे अमारा एसोसिएट एडिटर धर्मेश वैद्य पासेथी। धर्मेश जी, राजकोट पुलिस में जे फेरफार थया छे, आंतरिक बदलीओ थी है, आ थोड़ा दिवसों पहला जे प्रकारे आरोप लगावामां आव्यो त्यारबाद आ बदलीओ थी है? ચોક્કસ મિથુન, રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાન્ચ ઉપર જે કમિશન વસૂલીનો જે આક્ષેપ છે તેની તપાસ તો થઈ રહી છે। એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વીકે ગઢવીની જગ્યાએ જેવી ધોળાની બે દિવસ પહેલા જ નિયુક્તિ કરવામાં આવી છે। આજે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા 8 જે પીઆઈ શહેરની વિવિધ બ્રાન્ચોના વિવિધ પોલીસ મથકોના જે છે તેમના પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે। એમાં એ ડિવિઝનના પીઆઈ જોશીની એસઓજીમાં બદલી કરવામાં આવી છે। ગાંધીગ્રામના પીઆઈ વાળાની પીસીબીમાં બદલી કરવામાં આવી છે। ભક્તિનગરના પીઆઈ જેડી ઝાલાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બદલી થઈ છે। પ્રદ્યુમ્નનગરના પીઆઈ ચાવડાની ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે। સાયબર ક્રાઇમના જે પીઆઈ છે ફર્નાડીસ છે એને એ ડિવિઝનમાં મૂકવામાં આવ્યો છે। મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે છે જનકા તેને પ્રદ્યુમ્નનગરમાં બદલી કરવામાં આવી છે અને કુવાડવા પીઆઈ જે ચુડાસમા હતા તેની રિઝર્વ શાખામાં બદલી કરાવી છે। આમ લાંબા સમયે શહેરમાં જે સ્થાનિક પોલીસ સ્ટેશનો છે એની જેને કહી શકાય અધિકારીઓની આંતરિક બદલી કરાતા પોલીસ બેડામાં છેલ્લા કેટલા દિવસથી જે ચર્ચા થતું એ આઠ પીઆઈઓની પણ આંતરિક બદલી કરવામાં આવી છે। જી મિથુન જી, આભાર ધર્મેશજી માહિતી આપવા બદલ।